ડીસામાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટિલની મુલાકાત દરમિયાન પાલિકાના કાફલા સાથે ભૂસી ગયેલા કેટલાક તત્વોએ તબિયતથી લોકોના ખિસ્સા ખંખેર્યા હતા, જેમાં કેટલાય કાર્યકરોના મોબાઈલ ઉપરાંત રોકડ રકમની ચોરી થઈ હતી. આ ઘટનાને પગલે ડીસા પોલીસે અત્યાર સુધી 10 આરોપીની અટકાયત કરી છે અને આ આરોપીની અટકાયત કર્યાને આજે ત્રીજો દિવસ છે. પરંતુ ડીસા શહેર પોલીસ દ્વારા ના તો આ આરોપીઓ પાસેથી કોઈ મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે કે ના પોલીસ અટકાયત કરેલા આરોપીના નામ જણાવી રહી છે. અમે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસનો સંપર્ક કરતા પોલીસે કોઈ માહિતી આપવાનો પણ ઇનકાર કર્યો હતો. ડીસામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલના કાર્યક્રમ દરમિયાન 39,500 મુદ્દામાલની ચોરી થઈ હતી. અમને મળેલી માહિતી પ્રમાણે પોલીસે મોટા નેતાઓના ચોરાયેલા મુદ્દામાલને તો રિકવર કરીને પરત આપી દીધો છે, જ્યારે અન્ય કોઈ જ મુદ્દામાલ રિકવર કરી શકી નથી. પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી પૂછપરછમાં આરોપીઓ કેમ હજુ સુધી કશું જ નથી બોલી શક્યા? શું ડીસા પોલીસ તેમની પાસે કબૂલાત કરાવવા અને મુદ્દામાલને રિકવર કરાવવામાં ઉણી ઉતરી રહી છે?